रविवार तारीख 16 जनवरी 2005, श्री स्वामीनारायण मंदिर भुलेश्वर। જળમાં પડ્યો છે છતાં અગ્નિ મુક્ત નથી, પાષાણ માં અગ્નિ છે, વર્ષો સુધી પાણીમાં રહ્યો હોય, બાર કાઢી રસોડા મારો તો સંસાર કરે કારણ શરીર બળતું નથી એમ મીનું બળી જાય છે પાથરીનું બધા પ્રશ્નો ઉદભવવા જોઈએ તો ઉદભવે જો એમાં રસ હોય તો સત્સંગમાં માલ મહિનો હોય તો પુરાણી છે ને એટલો પ્રશ્ન પૂછ્યો આ પુરાણની વાત શાસ્ત્રી આવું પૂછે જ નહીં એ સમજી ગયા કે અમે જાણી ગયા છે બધું શાસ્ત્રી જેવું તો કોઈ નહીં એને એમ જ છે કે આ ડિગ્રી મળી છે એ જાણે અક્ષરધામ મળી ગયું પૂરું થઈ ગયું સમજી સાધુ હતા પીએચડી થઈ ગયા હતા શાસ્ત્રી થઈ ગયું મેં પૂછ્યું પર મારા પાસે ઇંગ્લિશ શીખતા પુસ્તક ભણતો ત્યાં પછી મેં શાસ્ત્રી ત્યાં પછી દબાણ મારી અને બધું ઇંગ્લિશ પરિણામ સબ્જેક્ટ ઉપર કેમ બી કરી ઇંગ્લિશ માં નહીં પણ સંસ્કૃત માં અહીંયા આવ્યા હતા બધા અભ્યાસ કેવો હતો કે ભણી લીધું હતું અરે બધું પીએચડી થયા પછી ભણતર ચાલુ થાય શું ભણી લીધું હા એ વાત સાચી બધું ભણ થઈ ગયું પુરાણી છે પુરાણ તો એટલું બધું ખજાનો છે શાસ્ત્રીથી પણ ઉપરની ઉપમા આપી છે પુરાણ પુરાણી પ્રદર્શન પુરાણી હતા કે શાસ્ત્રી હતા સંસ્કૃત ભણાવતા એ શાસ્ત્રીઓ બાપાનો સમાગમ કરવા માટે થઈને તો અમદાવાદના સંત હતા ભુજમાં તો આ પાડે તો પછી હા પાડ્યું કે કોઈ સંસ્કૃત ભણનાર ભણાવનાર નથી એટલે પોતે રહ્યા કઈક મોકો મળે પાછા મળી જાય પહોંચી જાય બાપા પાસે પાછા લે ને ભણાવે સંસ્કૃત ઘણો તૈયાર કર્યા હતા સંસ્કૃતમાં પુરાણ સંસ્કૃત પર સ્કોલર હતા સ્વામી એને જ પ્રશ્ન થયા આવા કિશોરદાસજી પણ એવા હતા મોદીના સર ત્યારે સ્વામી બોલ્યા જે અનાદિ મુક્ત ની દ્રષ્ટિએ તો એક મહારાજના સુખ વિના બીજું કઈ સાચું જ નથી એટલે બીજા કોઈ માર્ગમાં સુખ છે જ નહીં જળ મીનવતમાં નહીં પાષાણવતમાં નહીં કેમ આમ થાય છે નથી ને પોપટ બોલાવે ને આમાં આવશે પોપટ
ગયા, આ જ્ઞાન અમને નવા પિકઅપ કરીએ, ક્યાં ગોતું? હલો. અને એમ સમજે ત્યારે એક વૃત્તિ રહે અને મૂર્તિ નું શિક્ષણ રહે. જવાબ જ ઉગાડી દીધો. મુક્તિ સ્થિતિમાં આ બધું શું છે? મુનિરામ સ્વામી ની દ્રષ્ટિ બીજી હોય એટલા બધું કઈ ધ્યાનમાં એવું બધું અનાદિની સ્થિતિ એટલે જબરદસ્ત. સુખ શું છે ને બીજું શું વિચારો? મહારાજ મળી ગયા, બાપા જેવા ગુરુ મળ્યા, ચૈતન્યની છેલ્લી સ્થિતિ અનાદિની સમજાવી દીધી. એટલે બાપા કહેતા હે ઈશ્વર, માયાને અનાદિ કયો છે? જે અનાદિ છે અને અનાદિ કહેવામાં તમને શું વાંધો? શાસ્ત્ર નું પુરાણ નું જ્ઞાન લઈ લીધું હોય એ પ્રમાણે આવેલા કરે, લખાણમાં એવો ફરક આવે. તમને ક્યાં વાંચવાનું કે અભ્યાસ નું તેવ છો? ઘણા સમય એવા કોઈ ગ્રંથ જોતો એ ઈશ્વરચંદ્ર સ્વામીઓ બાપાનું જેમ ચિંતન લખ્યું છે એમાં બાપાને વાંચો નહીં, ભાષાનો ફરક આવે. એટલે પુરાણની શૈલી આવ્યા કરે, કોઈ ચમત્કારિક વાત ન હોય, એનો મહિમા જ હોય, એમાં ભાષાનું પ્રભુત્વ ન હોય. બાપા શું જ્ઞાન વિકાસ વાંચ્યો એની લેંગ્વેજ જોજો. બાકીના શાસ્ત્રો વાંચ્યું છે, એવી બધી અલંકારિક ભાષા લખી હોય એમાં કૂચવાઈ જાય. પુરાણ તો કેટલું જૂનું છે ખબર જ નથી પડતી. ભાષાથી સ્ટોરી લખાણ નતું, ક્યારની સ્ટોરી તો હતી. કેમ આવ્યો ગયો ને? Stories told are stories lived. ક્યાંક બને એટલે તેમાંથી વાત બની. આજે ટીવી પર જોયું 1805 માં સુમાની આવ્યું હતું, આવું જોયું હવે વિચાર થઈ ગયું. ગામના ગામ ઘટાઈ ગયા હતા 200 વર્ષ પહેલા ભુજ પાસે જડ્યું હતું ગામ, બ્રિક્સ જડ્યું છે, ત્યાં યુટેન્સિલ્સ જડ્યા છે. એ પહેલાની તો કઈ વાત ત્યાં હોય જ નહીં. એક સુનામી આવી નાખી, સંસ્કૃતિ બદલી નાખે, ભાષા ને પંડિતો સાથે એ નીકળી ગયા સાસલી પર. પછી એ કોને કે માટે બચ્યો નહીં? સુનામી આવે એટલે સુનામી. એટલે આ જ પ્રશ્ન થાય કે ભાઈ જળ પાષાણ વકરીએ તો સત્સંગ નો પ્રશ્ન. સત્સંગમાં જળ પાષાણ વકરે અને જળ મીન વકરે સત્સંગ માટે શબ્દ છે કે જળ નીન વકરે કઈ મળી નહીં સવારે એક સત્સંગ. મનુષ્ય મનુષ્ય તરફ તમે પ્રેમ નહીં કરી શકો, ઈશ્વર સાથે પ્રેમ ન થાય. દશાદેવ ફાધર કિમિન જતા ઘણા સંશોધન પછી ક્રિશ્ચિયન હતા, એટલે કીધું કે જ્યારથી હું મનુષ્યને થવા માંડ્યો ત્યારથી મને ઈશ્વર વધારે વાલો લાગવા માંડ્યો. અને અન્યોન્ય છે
ફાધર હ્યુબર્ટને નો કેવી રીતે અનુભવ થયો? જ્યાં છું વિષ્ણુને ચાહું છું ત્યાંથી મને મનુષ્ય તરફ વધુ થાય. એ રીતે બાકી જિંદગી સત્સંગ અંગે રોજ આવતો હોય, ઉપાસન જેવો જોઈએ. એમનો પ્રશ્ન એ જ હતો, સ્વામીજી ઉત્તર આપ્યો એ તો અદભુત છે, એ પરલોકનો ઉત્તર છે. જનાદેવની સ્થિતિ થયા પછી આ શું સૂચના છે? સત્તાવન શયા સર્વ નારાયણ જય.